ચપળતા યાદ શક્તિ વિચાર શક્તિ
mapucha de la próxima noche. Que también se da la hecha y la gestión poco de aquel plazo. Así que usted lo trae en el chambre para un poco de que ya que entran ya en el andar, ya que se puede observar para la que se que un chile si viene a dar la chale. ¿Y qué es la data? ¿Me tocó con la data? तो अभी बुद्धि को छोटे नहीं अंदर है लेकिन बुद्धि जब पड़ता हो चले तुम माते उदाहरण हो कि अब अपन प्रश्न और कुछ बात आ गई कि जो अभी रुचि को छोटी कि जे कार्य में उम्मीदवार ने पसंद करवाने हो ते कार्य प्रत्येक उम्मीदवार की अभी रुचि के रस जानना पड़े कि आप व्यक्ति छे कर्मचारी छे तो उम्मीदवार छे इन्हें के मां रस छे ते रस पूछो पूछा कार्य करवा आवे तो ये उम्मीदवार सारी रीते कोई कार्य करी सके छे धंधा क्या कसोटी उम्मीदवार जे कार्य करवानो हो त्यां के तेमना आवड़त छे के नहीं ते जाणी शकाय छे अने चोथुं छे मनोविज्ञानिक कसोटी तेनो स्वभाव आत्मविश्वास वलण के वगैरे पण जाणी शकाय मनोविज्ञानिक घणा कर्मचारीओनी लघुतामांथी पण होय छे कि कोई व्यक्ति आवी छे एना विषे एना मनमां ठसाई जतुं होय तो एना उच्च अधिकारीओ विषे पण एवुं थई जाय तो એ વ્યક્તિ એ અધિકારી નીચે જેને કામ કરવાનું છે દરરોજના પ્રશ્નો રહેતા હોય છે ઝઘડાઓ રહેતા હોય છે એટલા માટે એ વ્યક્તિનું મનોવલણ કેવું છે એ જાણવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ પણ લેવામાં આવે છે તો પસંદગીની ત્રીજી પ્રક્રિયા થઈ કસોટીઓ લેવી હવે આ કસોટી લેવાઈ ગયા પછી તેની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે વિવિધ કસોટીઓમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેની રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે તેને પૂર્વાગ્રહ રહિત મૂલ્યાંકન થાય પૂર્વાગ્રહ એટલે કે કોઈ આગળનો આગ્રહ ન હોય કે આ વ્યક્તિની નિમણૂક કરવી પૂર્વાગ્રહ વગર એ વ્યક્તિને ત્યાં બોલાવવામાં આવે છે સમિતિના વિવિધ નિષ્ણાતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ વિભાગીય વડા કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે આ સમયે કાર્યનો પ્રશ્ન પૂછવામાં આવે છે વિષયાંતર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર ભિન્નતાના અંગે પણ સ્પષ્ટ કરવામાં આવે એટલે એક પ્રકારનું ઓરલ મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે તો એમાં પણ કોઈ પૂર્વાગ્રહ ન હોવો જોઈએ કે આ વ્યક્તિને લેવા ના વ્યક્તિને ન લેવા નહીં જટાને બધાને સરખા સમાન રાખવામાં આવે અને જો એ નક્કી થઈ જાય તો ત્યારે તેની પગાર નક્કી કરવામાં આવે છે કે આટલો પગાર આપવામાં આવશે પાંચમું છે ભૂતકાળની કારકિર્દી ઉમેદવાર હાલ જે કામ કરતો હોય એમને ભૂતકાળમાં જે કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવારની ખાનગી માહિતી મેળવવા તો ઘણા છે એ કંપનીમાંથી કોઈ ગુનાહિત કાર્ય કરે હોય તો પણ છૂટા કરી દેવામાં આવતો હોય તો એટલા માટે આવા કર્મચારીઓની ભૂતકાળની માહિતી પણ ખાનગી રીતે ઉમેદવારને ખબર ન હોય એ રીતે બતાવવામાં આવે છે જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિ એ જાણી શકાય મળેલ માહિતી પૂર્વાગ્રહથી મુક્ત હોવી જોઈએ કે જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય ઉમેદવાર જણાવેલ સદગૃહસ્થોનો અભિપ્રાય મેળવવામાં આવે છે જે પસંદગી પ્રક્રિયામાં મદદરૂપ થાય સદગૃહસ્થ એટલે કે રેફરન્સ અથવા તેને કોઈ ઓળખતી વ્યક્તિ હોય તો એની પાસે પણ એના અભિપ્રાયો લેવામાં આવે છે કે આ વ્યક્તિ કેવી છે છઠ્ઠું પસંદગીની પ્રાથમિક પસંદગી રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની માહિતીને આધારે તેને પસંદગી સમિતિમાં ઉમેદવાર યાદી આપી યાદી તૈયાર થાય છે એને નિમણૂક થઈ ગયા પછી એની ડાક્ટર એટલે કે મેડિકલી કરાવવામાં આવે છે કે તબીબી તપાસ કરવામાં આવે છે એ વ્યક્તિ શારીરિક તકલીફ કે ડોક્ટર કે હોસ્પિટલમાં શારીરિક મુલાકાત તપાસ માટે મોકલવામાં આવે કે તેને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માનસિક તો નથી ને બાકીના ઉમેદવારના પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે ને ભવિષ્યમાં કોઈ કર્મચારીની જરૂર કે વેઇટિંગ લિસ્ટ પર જેની નિમણૂક થઈ છે એને આમ જો દવાખાને મોકલવામાં આવે દવાખાને મોકલ એટલે એને ત્યાં તેની મેડિકલ તપાસ માટે મોકલવામાં આવે અને જે કર્મચારી નિમણૂક નથી થઈ એને વેઇટિંગ લિસ્ટમાં મોકલવામાં આવે છે પ્રતીક્ષા યાદીમાં મોકલવામાં આવે છે અને નિમણૂક પત્ર આપવો આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે જેમાં ઉમેદવારને કયા સ્થળે કઈ જગ્યા માટે કઈ સત્તા ફરજો અને જવાબદારી તથા કર્મચારીને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે નિમણૂક પત્ર અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવે છે કે જેની અંદર એને કઈ રજાઓ મળશે કઈ તથા મળશે કેટલો પગાર મળશે એની બધી વિગત દર્શાવવામાં
અને છેલ્લે એકમનો પરિચય કે કાર્ય શું હોય હવે તેને કયા કામ કરવાના છે પછી એકમની નીતિ શું છે નિયમો શું છે ઉપરી અધિકારી કોણ છે સ્વ કર્મચારી કયા છે તેની નીચે એટલે કે તાબેદારો કયા છે વગેરેનો પરિચય આપવામાં આવે છે તો આ 9 સ્ટેપની અંદર પસંદગીની પ્રક્રિયા છે જ્યારે પ્રક્રિયા હોય ત્યારે તેના મોટા આડાઅવળા ચાલે નહીં કે ક્રમબદ્ધ જાળવવા પડે કે પસંદગીમાં પહેલા શું કરવામાં આવે કે નિષ્માગત કરવામાં આવે એટલે કે આવકાર અને પ્રથમ મુલાકાત જો યોગ્ય લાગે તો જ એને ફોર્મ આપવું એટલે અરજીપત્ર સ્વીકારવું અને ચકાસવું એ ફોર્મ લીધા પછી એની કસોટી લેવી એટલે કે પરીક્ષા લેવી પછી એને રૂબરૂ બોલાવવામાં આવે છે પછી ભાઈ કાંઈ ભૂતકાળમાં કર્યું નથી ને એટલે કે ભૂતકાળના પ્રાકૃતિક તપાસવામાં આવે પ્રાથમિક પસંદગી આપવામાં આવે ડોક્ટરની તપાસ કરવામાં આવે અને નિમણૂક પત્ર આપી અને તેને એકમનો પરિચય આપી દેવામાં આવે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પસંદગીની આખી પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો રૂબરૂ મુલાકાત પછી ભૂતકાળની તપાસ થઈ ગયા પછી
તેને પ્રાથમિક પસંદગી આપવામાં આવે છે. પ્રાથમિક પસંદગી થઈ ગયા પછી એને તબીબી તપાસ માટે મોકલવામાં આવે છે. ત્યાંથી જો એ સ્વસ્થ આવે, સ્વસ્થ હશે તો જ તેને પછીનો નિમણૂંકનો પત્ર આપે અને એકમમાં મોકલી દેવામાં આવે ત્યાં બધાની મુલાકાત કરે છે. આ રીતે આમ પસંદગીની પ્રક્રિયાની પૂર્ણ થાય છે. હવે પછી